કેમ છો મિત્રો ગયા લેક્ચરમાં આપણે ટેન્સ બેઝિકમાં કરતા અને કર્મને સમજ્યા તો ચાલો આજે ટેન્સના બેઝિકને વધારે મજબૂત કરવા આપણે આગળ વધીએ જેમાં આપણે જોઈશું ફોર્મ્સ વર્ક ફોર્મ્સ એટલે કે ક્રિયાપદના સ્વરૂપો આપણે અહીં વર્ક ફોર્મ્સ વિશે વિગતવાર માહિતી મેળવીએ તેના ત્રણ પ્રકાર પાડી શકાય છે પેલું ટુ બી ફોર્મ બીજું ટુ હેવ ફોર્મ અને ત્રીજું ઇન્ફિનેટીવ ફોર્મ ચાલો મિત્રો આપણે તેને વિગતવાર સમજીએ તો જોઈએ પેલું ટુ બી ફોર્મ ટુ બી ટુ બી એટલે બનવું થવું કે હોવું મિત્રો તેનો ઉપયોગ બે રીતે થાય છે ઉપયોગમાં જો આપણે જોવા જઈએ તો સામાન્ય રીતે મુખ્ય ક્રિયાપદ તરીકે અને બીજું સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે તેના ઉપયોગ કરી શકીએ છીએ ચાલો વિગતવાર મુખ્ય ક્રિયાપદ તરીકે ટોપિકને સમજીએ મિત્રો મુખ્ય ક્રિયાપદ તરીકે ટુ બી બે બાબતો સૂચવે છે પેલું તે વાક્યમાં એકલા જ હોય તેની સાથે બીજું કોઈ ક્રિયાપદ આવતો નથી બરાબર સમજ્યા ને મિત્રો જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે ટુ બી ફોર્મ આવે ત્યારે તેમની સાથે કોઈ જ ક્રિયાપદ આવતો નથી જેમ કે એક્ઝામ્પલ દ્વારા સમજીએ આઈ એમ અ ટીચર હું એક શિક્ષક છું મિત્રો અહીં સામાન્ય રીતે જોવા જઈએ તો ક્રિયા છે નહીં એટલે ક્રિયાપદ છે નહીં પરંતુ આ વાક્યમાં જોવા જઈએ તો એમ એ પોતે ક્રિયાપદની ગરજ સારે છે અને એમ એટલે છું બીજો એક્ઝામ્પલ જોઈએ ઇટ ઇઝ એન એલિફન્ટ અહીં વાક્યનું ગુજરાતી કરીએ આ એક હાથી છે મિત્રો અહીં ઇઝ એક ક્રિયાપદની ગરજ સારે છે આગળ જોઈએ તે સમયની સ્થિતિ દર્શાવે છે મિત્રો જેમાં ત્રણ કાળ મુજબ સ્થિતિ દર્શાવવાની હોય છે તો ચાલો પેલી જોઈએ વર્તમાનની સ્થિતિ મિત્રો તેમાં આપણે જોઈશું પેલું એમ એમ એટલે છું જે હંમેશા આઈની સાથે આવે છે બીજું છે ઇઝ ઇઝ એટલે છે હી ઇઝ સી ઇઝ અને ઇટ ઇઝ આપણે જાણીએ છીએ ને તો ઇઝ એ હી સી અને ઈટ સાથે આવે છે ત્યારબાદ ત્રીજું આર આર એટલે છીએ જે આપણે જાણીએ છીએ વી યુ અને ધે જેવા બહુવચન સાથે આવે છે તો મિત્રો ખબર પડી ગઈ એમ ઇસ આર છું છે અને છીએ તમે ભૂતકાળમાં ક્યાંક એના વાક્યો સાંભળ્યા હશે ચાલો જોઈએ એક્ઝામ્પલ દ્વારા એક્ઝામ્પલ નંબર વન હી ઇઝ અ ફાર્મર તે એક ખેડૂત છે બીજું એક્ઝામ્પલ જોઈએ આઈ એમ અ ટીચર હું એક શિક્ષક છું તો જુઓ મિત્રો છે અને છું બંને દર્શાવવા માટે આપણે ટુ બી ના ઈસ અને એમ ફોર્મ એટલે કે મુખ્ય ક્રિયાપદ ફોર્મનો ઉપયોગ કર્યો ચાલો આપણે હવે બીજા કાળ એટલે કે ભૂતકાળની સ્થિતિ જાણીએ જેમાં આપણે ઉપયોગ કરીએ છીએ વાસ હા મિત્રો અમુક લોકો ઉચ્ચારણ તેનું વાસ કરે છે વાસ પણ કહેવાય જે બ્રિટિશ ઇંગ્લિશ પ્રમાણે અને આપણા ઇન્ડિયન ઇંગ્લિશ પ્રમાણે તેને આપણે વોઝ કહીએ છીએ વોઝ એટલે હતું અથવા તો હતો જે સામાન્ય રીતે એક વચનમાં આવે છે તો સાહેબ બહુવચનમાં તો બહુવચનમાં આવે છે વેર મિત્રો અંગ્રેજીમાં બ્રિટિશ ઇંગ્લિશમાં તેને વર પણ કહેવાય છે પણ આપણે તો તેને વેર તરીકે ઓળખીએ છીએ વેર એટલે હતા જે સામાન્ય રીતે બહુવચનમાં જ આવે છે ચાલો ત્યારે એક્ઝામ્પલ દ્વારા સમજીએ એક્ઝામ્પલ નંબર આઈ એડવોકેટ હું એક વકીલ હતો અહીં એડવોકેટ એટલે વકીલ પણ વોઝ એ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયું છે જે હતો તેવું દર્શાવે છે બીજું એક્ઝામ્પલ વી વેર ટીચર્સ અમે શિક્ષકો હતા મિત્રો વેર જે મુખ્ય ક્રિયાપદ તરીકે છે અને વેર એટલે હતા ચાલો આગળ જોઈએ ભવિષ્યની સ્થિતિ ભવિષ્યની સ્થિતિ દર્શાવવા માટે આપણે શેલ બી એટલે કે હોઈશ અથવા તો હોયનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે બીજો અક્ષર છે વિલ બી વિલ બી એટલે હશે અથવા તો હશો એક્ઝામ્પલ દ્વારા સમજીએ એક્ઝામ્પલ નંબર વન પ્રાચી વિલ બી એન એન્જિનિયર પ્રાચી એક ઇજને જો મિત્રો અહીં વિલ બી શબ્દ વાપરેલો છે જે મુખ્ય ક્રિયાપદ તરીકે વાપરવામાં આવેલો છે બીજું ઉદાહરણ જોઈએ વી શેલ બી ઓનેસ્ટ આપણે પ્રામાણિક બનીશું શેલ બી શબ્દ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયો છે મિત્રો ચાલો એક નોંધને જોઈ લઈએ નોંધ શું છે તો ચાલો જોઈએ સામાન્ય રીતે આઈ અને વિની સાથે આવે છે છે પણ પણ નવા નિયમ મુજબ માન્ય રખાય સામાન્ય રીતે આપણે આઈ અને વિની જોડે સેલબી મૂકીશું પણ ક્રિયા નિશ્ચિત છે નક્કી છે તેવું દર્શાવવું હોય તો આઈ અને વિની સાથે પણ વિલબી માન્ય ગણાય છે બાકીના બધા રૂપો સાથે વિલબી જ આવે છે તો મિત્રો આગળ વધીએ ચાલો સહાયકારક ક્રિયાપદ તરીકે આ ટોપિકમાં આપણે જોઈએ તો તેના બે ઉપયોગ છે પેલું છે ચાલુકાળ દર્શાવવા માટે અને બીજું છે વોઇસ દર્શાવવા માટે મિત્રો સહાયકારક ક્રિયાપદ જેને આપણે હેલ્પિંગ હેલ્પિંગ વર્ક કહીશું હેલ્પ એટલે મદદ કરવી સહાય કરવી અને તેના ઉપરથી જ નામ પડ્યું હેલ્પિંગ એટલે કે વહાયકારક ક્રિયાપદ મિત્રો અહીં ટુ બીનું જે ફોર્મ છે એ સહાયક બનશે એટલે કે તેની સાથે ક્રિયાપદનું કોઈ રૂપ પણ આપેલું હશે તો ચાલો મિત્રો આપણે તેને વિગતવાર સમજીએ તો સહાયકારક ક્રિયાપદ તરીકે પેલું છે ચાલુ દર્શાવવા માટે મિત્રો ક્રિયાપદનું આયનજી વાળું રૂપ વર્તમાન કૃદંત કહેવાય છે જ્યારે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે ત્યારે તે વર્તમાન કૃદંત તરીકે ઓળખાય છે અને જે હંમેશા ચાલુ કાળ દર્શાવે છે એટલે કે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અથવા તો ચાલુ ભવિષ્ય કાળ દર્શાવે છે ચાલો આપણે તેને ઉદાહરણ વડે વિગતવાર સમજીએ એક્ઝામ્પલ વન ભણાવી રહ્યો છું અહી એમ સાથે વર્તમાન ક્રુદંત છે જે ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે ચાલો ચાલુ ભૂતકાળનું એક ઉદાહરણ જોઈએ ઉદાહરણ છે હી વોઝ ગોઈંગ ટુ સ્કૂલ તે શાળામાં જઈ રહ્યો હતો મિત્રો અહીં વોઝની સાથે ગોઈંગ એટલે કે વર્તમાન કૃદંત લખાયેલું છે માટે આગળ વોઝ શબ્દ એ સહાયકારક ક્રિયાપદ બનશે અને મુખ્ય ક્રિયાપદ ગોઈંગ બનશે ખ્યાલ આવી ગયો ને મિત્રો સહાયકારક ક્રિયાપદ શા માટે બન્યું તો ચાલો હવે આપણે કર્મણી વાક્ય રચનાને સમજીએ એટલે કે કર્મણી વાક્ય દર્શાવવા માટે પણ આપણે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કેવી રીતે કરીએ તે જોઈએ કર્મણી વાક્ય એટલે વોઇસ જેમાં ક્રિયાપદના સાથે રૂપ આવે છે બરાબર સમજો ક્રિયાપદનું ભૂતક્રુદન નું રૂપ જોવા મળશે અને તેની આગળ ઇઝેમાર વોઝવેર અથવા તો બી વિલ બી વપરાયું હશે તો ચાલો એક્ઝામ્પલ દ્વારા તેને વિગતવાર સમજીએ

અહીં ઇઝ એ સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વબ બને છે તો મિત્રો વફ ફોર્મ્સના જે સ્વરૂપો આપણે અહીં જોયા તે બરાબર યાદ રહેશે ને મિત્રો વફ ફોર્મ્સના બાકીના બંને સ્વરૂપોને આપણે વધારે આવતા અંકે શીખીશું તો ત્યાં સુધી આવજો